નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ જેની ચર્ચા કરતા હતા અને હવે આપણે ભણ્યા છે ભાગ નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય દાખલા નંબર પહોંચેલા હતા 6. દાખલા નંબર પહોંચ્યા હતા 6. હવે જેમાં એવું કે છે, જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. જો ત્રણ ક્રમિક, જો રકમ અહીંયા થોડીક લખું, ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેટલો હોય? 51 હોય તો તે સંખ્યાઓ શોધો, આવું આપણને કીધું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક ખાસ આ શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો, ત્રણ અને ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણને કીધી છે અને જો એનો સરવાળો કરવામાં આવે તો એ કેટલી થાય છે? તો કે 51 થાય છે. હવે ત્રણ ક્રમિક સંખ્યા એટલે કઈ હોય શકે સર? હવે એવી તો ઘણી બધી હોય શકે, તો આપણે એમાંથી એકાદી શોધવાની છે. તો જોઈએ કેવી રીતના શોધીએ. હવે ત્રણ ક્રમિક કીધી તો તમને મેં વિદ્યાર્થી મિત્રો કીધું, એમાંથી એક સૌથી નાની હોય, બીજી સંખ્યા હશે એ એક થી મોટી હશે અને એક થી નાની હશે, અને ત્રીજી સંખ્યા હશે એ હંદાય થી મોટી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ તરીકે હું આપું ત્રણ ક્રમિક સંખ્યાઓનું. સરવાળો 51 નથી, પણ કોઈ એક ત્રણ સંખ્યા ક્રમિક હશે, 5, 6 અને 7. ખાસ આપણે શબ્દ કયો છે? ક્રમિક સંખ્યાઓ જોવાનો છે, એટલે 5, 6 અને 7 જ લેવી પડે આપણે. સરવાળો છે 51 નહીં, પરંતુ ધારવું કેવી રીતના એ ખાસ મહત્વનું છે. તો પહેલી સંખ્યા છે અહીંયા 5, એના માટે આપણે માની લો કે x ધારી લીધો. હવે બીજી સંખ્યા છે 6, તો એના માટે શું y ધરાય? y કેમ ન ધારી શકીએ? કેમ કે ચલ ક્યુ થઈ જાય બીજું, જ્યારે આપણે હંમેશા ચલ કેવું રહેવું જોઈએ? એક ચલ જ રહેવું જોઈએ. તો હવે એ સંખ્યાને કેવી રીતના ધારશો? તો આ જે સંખ્યા છે 6 સંખ્યા છે એને આપણે આવી રીતના લખી શકીએ, 5 વધતા 1. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આને કેવી રીતના લખી શકીએ? 6 ને 5 વધતા 1, એટલે એ 5 પછીની જ ક્રમિક સંખ્યા થઈ ગઈ, 5 પછીની જ ક્રમિક સંખ્યા 6 થઈ ગઈ. હવે એવી જ રીતના આ 7 છે એને આવી રીતના લખી શકીએ, 5 વધતા 2. એવી રીતના આ 6 પછીની ક્રમિક સંખ્યા થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાઓ તમે જોવો તો આમાં 5 છે એ લખેલા છે, તો 5 માટે આપણે x તો ધારી જ લીધો હતો. 5 માટે આપણે શું ધારેલું? અહીંયા લખું કે x ધારેલો હતો. હવે x ધાર્યો તો એવી રીતના અહીંયા x મૂકો બીજી સંખ્યામાં, તો x વધતા 1. બીજી સંખ્યા છે એટલે કે y, આ 7 છે, તો એમાં તમે x વધતા 2. તો શું થઈ ગયું? પહેલી સંખ્યા 1, બીજી ક્રમિક સંખ્યા x વધતા 1, ત્રીજી ક્રમિક સંખ્યા x વધતા 2. તો આ તમારું થઈ ગયું ક્રમિક સંખ્યાઓને ધારવા માટેની રીત. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતના ધારવાનું? માની લો કે મેં તમને એમ કીધું કે 5, 6 અને 7 છે, તો આપણે પહેલી સંખ્યાને 5 લખી એને 1 ધારી લીધા, પછી 6 છે એને 5 વધતા 1 લખાય, એટલે એ 5 છે એની જગ્યાએ 1, એટલે x વધતા 1 આપણી બીજી ક્રમિક સંખ્યા થઈ ગઈ. અને ત્રીજી ક્રમિક સંખ્યાની વાત કરીએ તો એના માટે આપણે 5 વધતા 2 લખી શકીએ, એટલે કે 5ની જગ્યાએ 1 અને 2 ને 2 એમને બદલે x વધતા 2. તો આ ત્રીજી ક્રમિક સંખ્યા થઈ ગઈ. આ ત્રણે ત્રણ ક્રમિક શબ્દ કીધો એટલા માટે આપણે ખાસ આ અનુસરવું પડે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી શેના માટેની? ક્રમિક સંખ્યાઓ વિશેની વાત હતી. હવે
હવે આપણે અહીંયા કણે ધારવાનું લખવાનું છે, તો લખશું આપણે ધારો કે ત્રણ ક્રમિક, પાછી કેવી ધારવાની કીધી છે આપણને, પૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતના ધારશું? આવી જ રીતના એક, એક્સ વધતા એક, અને છેલ્લી સંખ્યા શું કહીશું? એક્સ વધતા બે છે. એક્સ વધતા બે છે. તમને એમ થાય સર આ તો 5, 6, 7 માટે હતું, પરંતુ આવી ગમેના માટે કહી શકીએ. કેમ? કેમ કે હવે માની લો કે અમે 5, 6, 7 લીધા હતા, હવે એની જગ્યાએ હું આમ લખું 11, પછી લખું 12, પછી લખું 13. એટલે કે મેં એ 11 માટે એક થાય, તો અહીંયા હું કેવી રીતે લખીશ? તો કે 11 વત્તા 1 એટલે 12 થાય. તો 11 માટે શું થાય? મેં એક સ્થાન લીધા હતા. પછી એવી જ રીતના અહીંયા કણે ચર્ચા કરીએ તો 11 વત્તા 2 એટલે કેટલા થાય? 13 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે ધારણા માટેની. કેવી રીતના ધાર્યું? તો કે એક પેલી સંખ્યા, બીજી સંખ્યા એક્સ વત્તા એક, એક ત્રીજી સંખ્યા એક્સ વત્તા બે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આમાં તમે જોયું કે કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હોય એટલે આપણે આવી રીતના એક, એક્સ વત્તા એક, એક્સ વત્તા બે ધારીશું. તો અહીંયા કણે આપણે ધારણાની રીત શીખ્યા કે કોઈ પણ ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કીધી તો આપણે એક, એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે ધારી લીધી. હવે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કીધો આપણને કેટલો થાય છે? 51. તો અહીંયા કહેશું કે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 51 છે. કરો ત્રણેયનો સરવાળો. એક બીજી સંખ્યા એક્સ વધતા એક, અને ત્રીજી સંખ્યા તો કે એક્સ વધતા બે, બરાબર કેટલા થાય આ ત્રણેયનો સરવાળો? ઓકે, 51. હવે આનું સાદુરૂપ તો આપણે અત્યાર સુધીમાં જે દાખલા તમે ભણી ગયા એ જ દાખલાઓ એવી જ રીતના આનું સાદુરૂપ આપો એટલે તમને શું મળે છે? તો કે એક્સ ની કિંમત મળે છે. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? એક્સ ની કિંમત મળે છે. અને એક્સ ની કિંમત મળે પછી તમારે શું કરવાની? તો કે ત્રણ ક્રમિક સંખ્યાઓને લખવાની. કેવી રીતના? જોઈએ. આનો સરવાળો કરો. આ એક વાર એક્સ, બીજી વાર અને આ ત્રીજી વાર, એટલે અહીંયા 3x વત્તા 1 વત્તા 2 એટલે કે વત્તા 3, બરાબર 51 આમનો. હવે પેલા કેને? તો કે આ 3 ને જમણી બાજુ લઈ જાઓ તો 3x બરાબર 51 માઇનસ 3, 3x બરાબર 48. હવે હજી આગળ સાદુરૂપ, 3 ને ક્યાં લાવશું? આ 3 છે બરાબર ની આલી બાજુ આવે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એટલે x બરાબર 48 ના છેદમાં 3. તો x બરાબર ભાગાકાર કરો, એક 16 3 48. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે x મળ્યા, હજી આપણે એવી 3 શોધવાની છે. તો આપણે કહીશું પ્રથમ સંખ્યા આપણે કેટલી ધારી હતી? x ધારેલી હતી. કેટલી? 1. તો 1 એટલે કેટલા મળ્યા? 16. પછી બીજી ક્રમિક સંખ્યા શું ધારેલી હતી? તો કે x વધતા 1. તો અહીંયા લખીએ x વધતા 1. હવે 1 એટલે કેટલા મળ્યા? તો કે 16, એમાં 1 ઉમેરો એટલે 17. પછી એવી જ રીતના ત્રીજી ક્રમિક સંખ્યા, તો ત્રીજી ક્રમિક સંખ્યા એટલે એક્સ વધતા 2, એક્સ વધતા 2 અહીંયા ધારે લીધા, એક્સ વધતા 2 એટલે કે આ એક્સ વધતા 2. હવે એક્સ એટલે આપણને મળ્યા 16, એમાં વધતા 2 ઉમેરો એટલે 16 ને 2 18. તો આ જો 16 17 અને 18 એ આપણી માંગેલી ત્રણ ક્રમિક સંખ્યાઓ છે. હવે ચેક કરી શકો છો આ ત્રણેય નો સરવાળો છે એ કેટલો થતો હોય? 51 થતો હોવો જોઈએ. તો ચેક કરો સરવાળો, 16 17 અને 18, 15 15 ને 6 21 નો એકડો વધી પડી 2 3 અને 5 થઈ જાય છે 51. તો આ મળી ગઈ આપણને ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ એનાથી આગળ. દાખલા નંબર 7, 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો 888 છે તો તે ગુણિત શોધો. હવે જો શું કહે છે કે 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો કેટલો છે? 888 છે તો તે સંખ્યાઓ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોવાનું છે. હવે તમે એમ કહેશો કે સર અહીંયા કણે શું આવશે? તો કે એક્સ, પહેલી સંખ્યા એક્સ, બીજી સંખ્યા એક્સ વત્તા એક, અને ત્રીજી સંખ્યા છે એક્સ વત્તા બે. એવી આવશે? તો કે ના, એવી આવી શકે નહીં. કેમ નહીં આવે વિદ્યાર્થી મિત્રો? તો એના માટે આપણે ચર્ચા એ કરવાની છે. અહીંયા 8 ના 3 ક્રમિક છે પરંતુ કેવા છે? ગુણિત, એટલે ગુણાકાર છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો 8 પછી બીજી સંખ્યા ક્રમિકમાં ગુણિત, એટલે 8 ની ગુણિત હોય એવી કેવી? તો કે 8 ગુણે 16, એટલે કે બીજી સંખ્યા 16, પછી ત્રીજી સંખ્યા તો કે 8 કરીને 24. તો 8 ની જે ગુણિત સંખ્યા હોય એવી સંખ્યાઓનો સરવાળો 888 થાય છે. તો અહીંયા કણે હું લખું, હવે પહેલી સંખ્યા છે 8, બીજી સંખ્યા છે 16, અને ત્રીજી સંખ્યા છે 24 છે. માની લો કે આ ત્રણ સંખ્યા હતી. હવે એના ગુણિત છે તો આ 8 છે, એના માટે આપણે ધારી લ્યો કે x છે. શું છે? x છે. હવે આ 16 છે, આ સંખ્યાનો હું કેવી રીતના લખી શકું? તો કે 8 વધતા 8. શું લખીશ? 8 વધતા 8. એવી જ રીતના આ 24 છે, એને હું કેવી રીતના લખીશ? તો કે 8 વધતા 8 વધતા 8. હવે આ 8 છે, આમાંથી તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો કે 1 8 હતો, એના માટે મેં x ધારી લીધો હતો, વધતા 8. હવે એવી જ રીતના આમાં ચર્ચા કરો તો આ 1 8 હતો, એના માટે મેં x ધારી લીધો હતો, બાકીના 2 8 એમને. તો આ તેના માટેની થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે 8 ના ક્રમિક 3 ગુણિત માટેની સંખ્યા થઈ. તેના માટેની 3 ક્રમિક ગુણિત માટે. 7 ના કીધા હોત તો આપણે અહીંયા શું લખત? 7 7 વત્તા 7. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ ગુણિત તો તમે કોઈ પણ બદલાવી શકો છો. શું કરી શકાય? કોઈ પણ બદલાવી શકાય છે. હવે તો આવી રીતના આપણે ધારણા કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે ધારશું, ધારો કે 8 ના 3 ક્રમિક ગુણિતો ક્યાં ક્યાં છે? તો કે 1 x વધતા 8 અને 1 વધતા 8 વધતા 8. હવે આ ગુણિતોનો સરવાળો આપણને કીધો કેટલો? 888. તો એવું કહેશું કે 3 ગુણિતનો સરવાળો કેટલો કહેશું? 888 છે. કેટલો છે? 888 છે. તો કરીએ સરવાળો. પહેલો તો કે x હતી, બીજી સંખ્યા તો કે 1 વત્તા 8 હતી, અને ત્રીજી સંખ્યા તો કે 1 વધતા 8 વધતા 8. આનો સરવાળો 888 છે. હવે વિદ્યાર્થી મિત્રો જેમ તમે આના પહેલાના દાખલાનું સાદુરૂપ શીખ્યા એવી જ રીતના
આનું સાદુરૂપ આપવાનું થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આના પહેલાનું સાદુરૂપ આપ્યું હતું એવી જ રીતના આ સાદુરૂપ આપવાનું છે અને આના પછીની ત્રણ સંખ્યાઓ એટલે કે તમને મળી જવાની છે. જવાબ આવશે x બરાબર, હવે એને તમારે શેમાં મૂકી જવાની, અહીંયા મૂકવાની, પહેલામાં, પછી આ બીજામાં અને આ ત્રીજામાં, જેથી તમને ત્રણ ગુણિત મળી જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના આ દાખલો તમારે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાનો છે. આગળ દાખલા નંબર 8, દાખલા નંબર 8, ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધવાની. હવે શરૂઆતથી જોતા જઈએ, એમ કીધું કે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કીધી તો માત્ર શું કરીશું, સીધું આપણે જેમ અગાઉ ધારેલું હતું એવી જ રીતના કે ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે કઈ ધારશું વિદ્યાર્થી મિત્રો, તો એ તમને ખબર જ છે, પેલી x, બીજી x વત્તા 1 અને ત્રીજી છે x વત્તા 2 છે. હવે આ ત્રણેય સંખ્યાઓને આપણે કઈ ગુણવાની છે અનુક્રમે, તેમને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરતા, ગુણાકાર કરવાની પણ કેવી રીતના અનુક્રમે, એટલે પહેલી સંખ્યા કઈ હતી આપણી, આ x, પહેલી સંખ્યા કઈ હતી, આ x, એને પહેલી સંખ્યા કઈ છે 2, તો આના વડે આનો ગુણાકાર કરવાનો એટલે આવું થાય 2 × x. પછી બીજી સંખ્યા હતી આ x વત્તા 1 તો એને 3 વડે ગુણાકાર, એટલે આનો આની સાથે ગુણાકાર થયો તો કે 3, એને ગુણ્યા x વધતા 1 અને ચોથી સંખ્યા છે, ત્રીજી સંખ્યા છે એને 4 વડે ગુણવાના તો કે 4 × x વધતા 2, આવું મળે છે. હવે આપેલી સંખ્યાઓ છે જેનો સરવાળો આપણને કીધો કેટલો મળે છે, 74 આવે છે. મતલબ કે આ બધાનો સરવાળો કરો 2x, જો ગુણાકાર નો લખો, સીધું x લખી નાખો તો એ ગુણાકાર જ થયો, અને વધતા 3 કૌંસમાં x વધતા 1 વધતા 4 × 4 એમને કૌંસમાં x વધતા 2, સરવાળો કેટલો મળે છે, 74 મળે છે. હવે સાદુરૂપ આપવાનું છે, આનું શું કરવાનું છે, માત્ર સાદુરૂપ આપવાનું છે, તો શું કરીશું, પહેલા આ સંખ્યા એમને આને સાદુરૂપ આપીએ તો આને 3 ને આની સાથે ગુણાકાર 1 સાથે અને 3 સાથે 4 1 સાથે, પછી 4 નો 1 સાથે, પછી 4 નો 2 સાથે ગુણાકાર, તો ગુણાકાર કરીએ આ 2x એમને આ વધતા ના વધતા 3 × x એટલે 3x, હવે આનો ગુણાકાર પણ વચ્ચે કેવી નિશાની આવે છે, વધતાની, તો 3 × 3 એટલે આનું સાદુરૂપ આવ્યું કેટલું તો કે 3x વત્તા 3. હવે આ વધતા ના વધતા ચોગડો, ચોગડાનો સાથે 1 સાથે ગુણાકાર 4x, હવે ચોગડાનો 2 સાથે પણ વચ્ચે વધતા નિશાની, તો વધતે વધતે પાછા વધતા 4 × 8 બરાબર 74. હવે સજાતીય પદો સાથે લખો તો કે એક પેલા x વાળા, જો આનો સાદુરૂપ, હવે પેલા x વાળા તો 2x વધતા 3x વધતા 4x, અને બીજા પદો છે અચળ પદ એને અલગ 3 વધતા 8
सीधो सरवाळो पण लखी शको आठ ने त्रण अग्यार बे एक हवे आनो सरवाळो आ सजातीय पदो नो सरवाळो बे ने त्रण पांच पांच ने चार नौ तो नौ एक आ बने नो सरवाळो आठ ने त्रण अग्यार बराबर चिमोते। हवे आनु સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો તમને આવતા આવડી જ જાય। અહીંયાથી તમને x ની કિંમત મળે, x ની કિંમત છે તમે અહીંયા કણે મૂકો એટલે એનાથી તમને શું મળી જાય તો કે એનાથી તમને આ x ની કિંમત દ્વારા અહીંયા મૂકશો એટલે તમને અલગ અલગ ત્રણ શું મળી જવાના છે તો કે અલગ અલગ ત્રણ તમને ક્રમિક સંખ્યાઓ મળી જવાની છે। તો અહીંયાથી તમારે દરેક વિદ્યાર્થીએ દાખલો પોતાની જાતે પૂર્ણ કરવાનો રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ વાત હતી આપણા માટે શેની તો કે સ્વાધ્યાય 2.2 જેનો દાખલા નંબરની ચર્ચા કરે છે 6, 7 અને 8 વિશે આપણે ચર્ચા કરી, બરોબર છે। બાકીના દાખલાઓ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે। અસ્તુ।